રાપર ખાતે યોજાયેલ નેત્ર નિદાન સારવાર કેમ્પમાં 170થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં 62 દર્દીઓને મોતિયો માલુમ પડતા રાજકોટ ખાતે વિનામૂલ્યે ઓપરેશનની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી। રાપરથી પ્રતિનિધિઓને વિસ્તૃત અહેવાલ। રાપર અભિભાણ દરિયાસ્થાન મંદિર ખાતે 62મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। 29મી તારીખે યોજાતા નેત્ર નિદાન સારવાર કેમ્પમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાને વરેલા સદગુરુ શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાપર રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ખાતે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેમ્પના યજમાન પદે માતુશ્રી ચંદ્રિકાબેન કાંતિલાલ સંઘવીના પુનિત સેવાના સથવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 170 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। 63 દર્દીઓને મોતિયો જણાતા તેમને ઓપરેશન કરવા માટે રાજકોટ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે લઈ જવામાં આવ્યા હતા અને ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું। રાજકોટથી ડૉક્ટર બળવંતભાઈ બૌરીસાગર, લેબોરેટરી હિમાંશુભાઈ ભટ્ટ, વિક્રમભાઈએ સેવા આપી હતી। દીપ પ્રાગટ્ય ટ્રસ્ટી નિલેશભાઈ કારિયા, દિનેશભાઈ ચંદે, ભરતભાઈ રાદે, ભોગીલાલ મજીઠિયા, યુવક મંડળના ચાંદભાઈ ભીંડેના હસ્તે કરવામાં આવ્યું હતું। સમગ્ર વ્યવસ્થા સદારામ ગ્રુપના શૈલેષભાઈ ભીંડે, વેલજીભાઈ લુહાર, ધનસુખભાઈ લુહાર, પ્રભુલાલ રાદે, બળવંતભાઈ મીરાણી, ગોવિંદભાઈ ઠક્કર, દાના મહારાજ, હરેશભાઈ મજીઠિયા, દયાલાલ ઠાકોર ના સહયોગથી કરવામાં આવ્યું હતું, એમ આમતક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષ ભીંડેએ જણાવ્યું હતું।